આગામી લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો અને આગેવાનો લોકસભાની ચૂંટણી જીતવા માટે રણનીતિ તૈયાર કરી રહ્યા છે ત્યારે જુઓ રાષ્ટ્રીય સર્વજન વિકાસ પાર્ટી ગુજરાતના અધ્યક્ષ સંજય ભડિયાદરા સાથેની વાતચીત લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે તમામ રાજકીય પક્ષો અને આગેવાનો પણ લોકસભા બેઠક જીતવા માટે રણનીતિ તૈયાર કરી રહ્યા છે ત્યારે રાષ્ટ્રીય સર્વજન વિકાસ પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ સંજયભાઈ ભડિયાદરા લગ્ન પ્રસંગે ભાવનગરની મુલાકાતે આવ્યા હતા તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ સમગ્ર દેશની જનતા એક સારા ત્રીજા વિકલ્પ માટે ઝંખી રહી છે ત્યારે અમારો પક્ષ દેશની તમામ જનતાના હિતમાં કામ કરશે તેમજ આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર ઉમેદવારો જનતાને સાથે રાખી ચૂંટણી લડશે તેઓએ વધુમાં વધુ જણાવ્યું હતું કે અમારી પાર્ટી નાનામાં નાના માણસના હિતને ધ્યાનમાં રાખીને તેમજ શિક્ષણ અને આરોગ્યતાની સવલતો તમામ સ્તરના લોકોને આસાનીથી મળે તમામ વર્ગના લોકોનો વિકાસ થાય તેવા હેતુઓ સાથે ગુજરાતમાં ચૂંટણીમાં જંપ લાવી રહી છે અને સફળતા મેળવશે અને હમણાં મારે એક આરએસવીપી પાર્ટીનું એકમ એક નવું આયોજન કર્યું છે જે દિલ્હીથી આ લોકોએ એનો મને અધ્યક્ષ બનાવ્યો છે તો પૂરી ગુજરાતની જવાબદારી મને સોંપી છે હા અમારે 26 ઉમેદવાર ઊભા રાખવાના છે આગામી લોકસભા રણનીતિમાં એવું છે કે જો અત્યારે આ લોકો જે છે પબ્લિક છે એ ભાજપનો ભ્રષ્ટાચાર અને કોંગ્રેસની અંદર અંદર ખેંચતાણ આના હિસાબે લોકો એટલા બધા કંટાળી ગયા છે કે એને ત્રીજો વિકલ્પ જરૂરી છે તો એમના માટે અમે જે પાર્ટી લાવ્યા છીએ એ અમારી સક્ષમ પાર્ટી છે નાના માણસો માટે જેને ગરીબ લોકો કહે છે અમે એને નાના માણસો કહીએ છીએ અને અમારો તો એક જ ધ્યેય છે કે આપણા દેશનો વિકાસ ક્યારે થશે કે ડોલર સામે રૂપિયો અને રૂપિયા સામે ડોલર આ બેનું મૂલ્ય એક થશે ત્યારે જ તે આપણો વિકાસ થશે હા અમે બનાવશું ચોક્કસ એનું કારણ શું છે કે અત્યાર સુધીમાં જે કોઈ પાર્ટી આવી એ લોકોએ લોલીપોપ જ આપ્યું છે કોઈ કાંઈ કરી નથી બતાવ્યું જ્યારે જ્યારે આ લોકોને સત્તા પર આવવું હતું ત્યારે કોઈ પણ એવા એવા પ્રશ્નો મૂક્યા છે કોમવાદ કરાવ્યા છે ત્યારે અમારે કાંઈ નથી કરવાનું અમારે તો માત્ર ને માત્ર લોકો માટે જ સત્તા ઉપર આવવાનું છે મુખ્ય મુદ્દામાં તો એક લોકોને આરોગ્ય પૂરું મળે એવું છે જે લોકો ઘર વિહોણા છે જેમને ઘરનું ઘર નથી એમને ઘર મળવું જોઈએ બાકી ઝૂંપડપટ્ટીવાળા છે એમના માટે અત્યારે કોઈ પણ જાતનો વિકલ્પ નથી અને લોકો અત્યારે ત્રીજા પક્ષની રાહ જોતા હતા તો અત્યારે અમે લોકોને એક તક આવી છે આજે ભાવનગર તો મારા ભાણસ છે ને એમનો પ્રસંગ હતો તે પ્રસંગના હિસાબે મારે આવવું પડ્યું